બાળપ્રભુ ઘનશ્યામ કે માં હું ભગવાન જરૂર છું, પણ તારો દીકરો બનીને આવ્યો છું, મારે તારી સેવા કરવી મારી પરમ ફરજ છે. પ્રત્યેક યુવાનો પોતાના મા બાપની પૂર્ણ સેવા કરે, પ્રત્યેક યુવાનો. અરે કદાચ ઠાકોરજી કૃપા કરીને ગમે એટલી ઊંચાઈ પ્રાપ્ત થાય, ગમે એવડો મોટો ડોક્ટર થાય, મોટો એન્જિનિયર થાય, મોટો જસ્ટિસ બની જાય, મોટો બિઝનેસમેન બની જાય, પણ એમ ભૂલવો ન જોઈએ, દુનિયાનો ડોક્ટર છું, દુનિયાનો એન્જિનિયર છું, જસ્ટિસ છું, દુનિયાનો બિઝનેસમેન છું, પણ હું મારા બાપનો અને મારી માનો તો હું દીકરો જ છું, મારા મા બાપનો દીકરો છું, ભૂલવો ન. અદભુત પ્રસંગ ભક્ત મને ગમે એટલે તમને કહી દઉં, પ્રભાશંકર પટણીનો ભવ્ય પ્રસંગ. ભક્તો, એની એની દાદીમાં પ્રભાશંકર પટણી 1.5 વર્ષના હતા, એની માતુશ્રી તો ગુજરી ગયેલા. દાદીમાં એ ઉછેરીને મોટા કરેલા, એની દાદીમાં 80-82 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા. પણ પ્રભાશંકર પટણી રડે, બહુ રડે, બધા કેટલા મનાય પણ રોતા બંધ ન થાય. મહાપ્રયાસે છાના રાખ્યા. જ્યારે છાના રહ્યા ને ત્યારે લોકો પૂછ્યું, પણ પટણી સાહેબ, દિવાન સાહેબ આટલું બધું કેમ રડતા હતા? અને ત્યારે પ્રભાશંકર પટણીના મોઢામાં અદ્ભુત શબ્દ નીકળ્યા. સવારથી સાંજ સુધી પટણી સાહેબ, પટણી સાહેબ, દિવાન સાહેબ, દિવાન સાહેબ, એવા શબ્દો તમારા કાનમાં હજારો પડે છે. પણ હું ઘેરે ભોજન કરવા માટે જાતો ને ત્યારે દિવસમાં મને 2 જ વાર એવા શબ્દ પડતા, પ્રભુવા ભોજનનો ટાઈમ થયો, ભોજન કરવા માટે બેસી જા, હવે મને પ્રભુઓ કઈ કોણ બોલાવશે, પ્રભુઓ કઈ કોણ બોલાવશે. એ વાતની યાદ મને રડાવતી હતી. ભક્તો, તમને કહું છું, આ વાત ભૂલતા નહીં. ગમે એટલી ઊંચાઈ પ્રાપ્ત થયા પછી પણ એ વાત યાદ રાખજો, હું પણ કોકનો પ્રભુઓ છું, કોકનો પ્રભુઓ છું. દુનિયાનો સાહેબ છું, શેઠ છું, પણ હું કોક મા બાપનો પ્રભુઓ છું. આ વાત જો નહીં ભૂલો તો અવશ્ય મે તમે તમારી ફરજને અદા કરી શકશો. અને ભક્તો, એવું જીવન થાય તો જીવન કામનું. સબસ્ક્રાઇબ કરો સરદાર કથા ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નવીનતમ વિડિયો સૌથી પહેલા મેળવો.